ઉમરગામ તાલુકાના છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વહીવટીતંત્ર દ્વારા 9 ગામોમાં રહેતા 366 જેટલા લોકોને સલામતીના ભાગરૂપે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લામાં ઉમરગામ તાલુકામાં ગણતરીના કલાકોમાં જ 16 ઇંચ વરસાદ ખાબકતા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. જ્યારે સંજાણ, ફણસા, કરંબેલી, બિલિયા, ગોવાડા, ખલકવાડા સહિતના 9 ગામોમાં પાણીનો ભરાવો થતા 366 જેટલા લોકોને વહીવટીતંત્ર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 4માં પાણી ભરાતા કેટલાક પરિવારોને ભારે મુશ્કેલીમાં મુકાવવું પડ્યું હતું, જેમાં ઘરમાં રહેલા ભગવાનના દેવાસ્થાનને પણ ઊંચી જગ્યા પર મૂકવામાં આવ્યા હતા. આજે વહેલા સવારથી વલસાડ તાલુકાના વલસાડ જિલ્લાના બધા જ તાલુકાઓમાં વરસાદ થાય છે. સૌથી વધારે ઉમરગામ તાલુકામાં સવારથી 265 mm જેટલો વરસાદ થયો છે. આ વરસાદના લીધે મેઇન ઇસ્યુ થયો છે રસ્તાઓને, જ્યાં થોડું પાણી ભરાયું છે. વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આરએનબીના લોકો સતત એની નિગરાણીમાં છે અને આ રસ્તા ઉપર કંઈ ઇસ્યુ નહીં થાય એના માટે છે. ઉમરગામ તાલુકામાંથી ઘણા બધા ગામોમાં શિફ્ટિંગ કરાવ્યું છે. આ લોકો માટે ડિઝાસ્ટર સેલ દ્વારા તેમજ સ્થાનિક તલાટી સરપંચીઓ દ્વારા પણ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરાઈ છે, પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરાઈ છે અને ત્યાં તે જેટલા સમય માટે રહેશે ત્યાં સ્વચ્છ પથારીઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. દર વખતે આ રીતના જ્યારે માહોલ બને ત્યારે આઈડેન્ટિફાઈ કરેલા સ્કૂલ હોય કે સમાજની વાડી વગેરેમાં આ લોકોને નક્કી થયેલા જગ્યાએ જ શિફ્ટ કરવામાં આવે છે. અમારા પાસે જે ડેટા આવ્યા છે તો એમાં હજી સ્થળાંતર જરૂર પડે ત્યારે ચાલે જ છે, પણ ઓલમોસ્ટ 366 લોકોનું ઉમરગામ તાલુકામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. સંજાણ, ફણસા, કરંબેલે, બિલિયા, ગોવાડા, દેહરી, માંડા, ખતલવાડા, કલગામ આ રીતના ગામોમાં છે. જેમ મેં પહેલાં પણ મેન્શન કર્યું કે આ ટેમ્પરરી 2 કલાક 4 કલાક 6 કલાક જ્યારે વરસાદ અગર ઓછો થાય અને ફળિયામાંથી પાણી ઓસરે ત્યારે લોકો પછી પાછા આપણા ઘરે જઈ શકે છે. એનડીઆરએફની ટીમ વરસાદી માહોલમાં દર વખતે જ વલસાડમાં સ્ટેન્ડ બાય હોય છે. હમણાં ઇવેક્યુએશનની આમ જરૂર પડતી નથી, પણ ક્યારે જરૂર પડે ત્યારે આપણે વલસાડથી વાપીમાં શિફ્ટ કરીએ છીએ તો ટોટલ મિડલમાં રહે તો કોઈ પણ જગ્યા અગર કોઈ બનાવ બને તો એનડીઆરએફની ટીમ સરળતાથી ત્યાં જઈ શકે.